નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપશાઓની શિયાળી ચેનલ ગુજારી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાર આપસનું ત્યાદિલ સ્વા સ્વાગત કરું છું જો મિત્રો તમે જે સરકારી કર્મચારી છો નિવૃત્ત કર્મચારી છો પેન્શન ધારકો છો તો તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે તો મિત્રો સરકાર દ્વારા કેટલીક મહત્ત્વ ગાઈડલાઈન બહાર પાડવામાં આવે છે તો તેના વિશે આપણે વિગતે ચર્ચા કરીશું તે પહેલાં વોટ્સઅપ ગ્રુપ પહેલાં ગ્રુપ બંને બનાવ્યું છે તે લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું હવે જોઈન થઈ જજો તમને અચાન પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધાર બાબતે ડીએડીઆર એચઆર અન્ય તથા કોઈ પણ અપડેટ આવે તો તમને જાણ કરવામાં આવશે ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ કંઈક મટન દબાવવાનું ભૂલશો નહીં તો મિત્રો સરકારે પેન્શનો સાવચેત સતત રહેવાની સૂચના આપી છે સરકારે આદેશ આપ્યો છે કે સર ભૂલ કરશે તો પેન્શન બંધ પણ થઈ શકે છે તો એના વિશે આપણે વિસ્તૃતમાં ચર્ચા કરીશું તો વધારે સમયના બગત આ વિડીયોની શરૂઆત કરું છું તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કે સરકારે ડીયુપીટી દ્વારા સરકારે સરકારી દ્વારા સરકારી કર્મચારીઓને પેન્શન પેન્શનો માટે જૂન મહિના લઈને કેટલા નવા નવા નિયમો જાહેર કર્યા છે સરકારી કર્મચારીઓને પેન્શનો માટે ખૂબ જ ઉપયોગી અને સારા સમાચાર છે સરકારી કર્મચારીઓને પેન્શન માટે આવા નિયમો જાણ વિશે ખૂબ જ હોવી જાણ હોવી જ જોઈએ જો તમે સરકારી કર્મચારી છો તમારા માટે સમાચાર ઉપયોગી બનશે સમાચાર કેન્દ્ર સરકાર ડીયુપીટી દ્વારા કેટલીક માર્ગદર્શિકા આદેશ જાહેર કરવામાં આવે છે જો દરેક કર્મચારીઓ પેન્શન માટે જાણવા ખૂબ જ મહત્વપૂર્ણ છે સરકારી કર્મચારી આપેલી મોટી ભેદ છે કે એવા અત્યાર સુધી એવો નિયમ હતો કે જો મહિલા જો મહિલા કર્મચારી બાળ વિકલાંગ હોય તો બાળકો સંભાળ હજાર લેવા માટે બાળકની ઉંમર બાવીસ વર્ષ અથવા બાવીસ વર્ષથી ઉછી હોવી જોઈએ પરંતુ હવે તેમાં સુધાર કરવામાં આવ્યો છે હવે જો મહિલા કર્મચારી છે અપંગ બાળકો તેની ઉંમર ગમે તેવો મહિલા સરકારી કર્મચારી બહાર સંભર લાભ મળી શકશે ના રીતે વયમર્યાદા નાબૂદ કરવામાં આવી છે આ સાથે મહિલા કર્મચારી વધુ એક અદ્ભુત પેટ મળે છે મહિલા કર્મચારી તેના પતિ જીવી તો ત્યારે પત્ની બાળકો પેન્શનમાં નોમિનેટ કરી શકે છે અગાઉ મહિલા સરકાર કર્મચારી મૃત્યુ બાળક તેના પતિને પેન્શન મળતું હોય પરંતુ હવે જો મહિલા છે કર્મચારી ઈચ્છે તો તેના પતિને પેન્શન આપવાનું બદલે ત્યારે બાળકોને પેન્શન આપણે નોમિનેટ કરી શકે છે પેન્શનને ચેતવણી આપી હતી કે કેન્દ્ર સરકાર પેન્શન માટે એક મહત્ત્વપૂર્ણ નોટિફિકેશન બહાર પાડ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે પેન્શનધારકો સાવચેત સતતક રહે અને પેન્શનધારકો સાવચેત સતતક રહે સાયબર ગુનેગા પેન્શન માટે શીતારણ માટે અનવી પદ્ધતિ અપનાવે છે આવી સ્થિતિમાં કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે ઓટીપી શેર ન કરો હજાર લિંક પર ક્લિક ન કરો મોબાઈલ પર કલાક સુધી અજાણ્યા વ્યક્તિ સાથે વાત ન કરો તમારી માહિતી કોઈને શેર ન કરો અને મેં જોઈએ પેન્શન અંગે પેન્શન સ્લીપ અંગે અંગે ત્યાં આદેશ આપે છે કેન્દ્ર સરકારે પેન્શન દ્વારા એક મહત્વપૂર્ણ સૂચના બહાર પાડી છે જેમાં તમામ બેકોને પેન્શન વોટ્સઅપ અથવા ઇમેલ આઈડી પર ઇમેલ આઈડી પર દર મહિને પેન્શન સ્લીપ આપ મોકલવાની કડક સૂચના આપવામાં આવી છે પેન્શન સ્લીપ વધુની માહિતી સારી મોકલવી નહીં પેન્શન સ્લીપ સંપૂર્ણ માહિતી હોવી જોઈએ જેથી પેન્શન પેન્શન સમજી શકે છે તેમને શું મળ્યું છે શું નથી મળ્યું અને પેન્શન પેન્શનના કેટલા ડીટીએસ કાપવામાં આવે છે કેટલું બાકી છે મૂળભૂત પેન્શન કેટલું છે ડીએ ટકાવારી એડીએસ કોમ્પુટન માહિતી વગેરે ઉલ્લેખ પેન્શન સ્લીપમાં કરવાનો રહેશે તમામ બેંકોનો હેતુ પેન્શનોને દર મહિને પેન્શન સ્લીપ આપવાનું રહેશે હવે તમને કહ્યું હતું મિત્રો ડીટીએસ કાપવામાં આવશે મુર્બસ્ પેન્શન સ્લિપ કેટલું છે ડીએ ટકાવાળી એરએસ માહિતી વગેરેનો ઉલ્લેખ પેન્શન સ્લિપમાં કરવાનો રહેશે તમામ બેંકોને પેન્શન દર મહિને પેન્શન સ્લિપ આપવાનું રહેશે અને નિશ્ચિત અભી ભથ્થામાં પણ વધારો કરવામાં આવશે જો પેન્શન સીજીએસ પેલે સેન્ટરમાં નજીક રહેતા હોય અને તે તેમને વેલેન્સ સેન્ટરનો લાભ લેવા માટે આવી સ્થિતિમાં તેમને નિશ્ચિત અભી ભથ્થોનો લાભ મળશે નહીં અને મિત્રો જેઓ બિન બિનસીએસ વિસ્તારમાં રહે છે તેઓ નિશ્ચિત અભી ભથ્થાનો લાભ મળશે પરંતુ તેમને જો તેઓ સી ઈચ્છે તો સીજીએસ વેલ સેક્ટરનો લાભ લઈ શકે છે પણ તેઓ નિશ્ચિત બધાનો લાભ શરૂ પડે છે પેન્શન બેમાં એક માત્ર એકનો લાભ આપવાનો છે તે રીતે સીજીએસ અને વેલેન્સ સેક્ટરમાં આઈપીડી યુપીડી વચ્ચે બદલા બદલી કરી શકે છે ફિક્સ પે મેડિકલ ભથ્થા રૂપિયા એક હજાર રૂપિયાથી વધારી તે રૂપિયા કરવાની માંગ છે પરંતુ કેન્દ્ર સરકાર હજુ એને આપવાની હાજી થઈ નથી અને લોકસભા ચૂંટણી બહાર અંગે કોઈ મહત્ત્વપૂર્ણ સમાચાર આવી શકે છે ડીએ જુલાઈ મર્ષ થઈ શકે છે કર્મચારીઓ પેન્શન મૂંઝવણ છે કે જાન્યુઆરી પચાસથી ડીએ પછી જુલાઈ કેટલું ડીએ છે તે તો મિત્રો તમને ખ્યાલ છે ત્રણ ટકા ડીએ વધી ગઈ છે હવે મિત્રો ત્રેપન ટકા ડીએ થઈ ગયું છે તો ત્યારબાદ મિત્રો તમે ડીએ પછી જુલાઈ કેટલું ડીએ થાય છે આવી સ્થિતિ તમે જણાવી દઈએ કે બે મહિના એસીઆઈપી આંકડો જાહેર કરવામાં આવે તે લાગે છે કે જુલાઈ ડીએ બેઝિક મસ્ત થઈ શકે છે અને મિત્રો જુલાઈ ડીએ બેઝિક મસ્ત થઈ શકે છે એ એસસી ડેટા જાહેર ન થવાના કારણે સંકેત મળી શકે છે સરકાર મોંઘવારી બતાવવાનો કેટલો ફેરફાર કરવા જઈ રહી છે હાઈકોર્ટો હાઈકોર્ટે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે પંજાબ વાળિયા હાઈકોર્ટે ઐતિહાસિક નિર્ણય આપ્યો છે આ નિર્ણય કોર્ટે કહ્યું છે પેન્શનનો કમ્પ્યુટર વેલ્યુ સંપૂર્ણ કપા દસ દસ વર્ષ અને આઠ મહિના મહિના પૂર્ણ થાય છે આવી સ્થિતિમાં વધુ કપાળ કરી શકાય નહીં આ રીતે પંજાબ હાઈકોર્ટે આગામી આદેશ સુધી પેન્શનને કોમ્પિટિશન કપાળનો પ્રતિબંધ મૂક્યો છે તો મિત્રો આ અત્યારની મહત્વની અપડેટ